અમે કૃપાનું ચોક્કસ સાધન આપી રહ્યા છીએ. એક વસ્તુ છે કે તેનું ખાસ સ્પંદન હોય છે, બીજી વસ્તુ એ કે તેને અહીં ઉર્જાન્વિત કરવામાં આવશે. તમારા જીવનમાં તે એક શક્તિશાળી સાધન બની રહેશે આદિયોગીની કૃપાને ઉપલબ્ધ થવા માટે, શિવજીના આંસુઓમાં ડૂબવા માટે, પરમાનંદના આંસુ. નમસ્કારમ સદગુરુ. આ પ્રશ્ન ધનંજય તરફથી છે, જે દિલ્હીથી છે. હું આશ્રમમાં મહાશિવરાત્રિ ઉત્સવમાં છેલ્લા 3 વર્ષથી ભાગ લેતો આવ્યો છું, પણ આ વર્ષે મહામારીના કારણે હું આવી નહીં શકું. શું મહેરબાની કરીને તમે મને માર્ગદર્શન આપી શકો કે 2021માં આદિયોગીના સાનિધ્યમાં રહ્યા વગર કઈ રીતે હું તેમની કૃપા મેળવી શકું છું? શું હું કામમાં લઈ શકું તેવી કોઈ સાધના છે? વ્યક્તિગત હાજરીનું પોતાનું આગવું મહત્વ હોય છે, પરંતુ જો તમને કૃપા મેળવવામાં રસ છે તો જ્યાં પણ તમે હો ત્યાં તે શક્ય છે. તો આ વખતે મોટાભાગે આ મહાશિવરાત્રિ મોટાભાગે ઓનલાઈન હશે, એટલે કે તમારે પ્રવાસની તકલીફ લેવાની જરૂર નથી. અમે ઘણી બધી રીતે તમારી પાસે આવીશું અને પોતાને તેના માટે ઉપલબ્ધ બનાવજો. અમે કૃપાનું એક ચોક્કસ સાધન આપી રહ્યા છીએ. તે ખાસ રીતે પ્રતિષ્ઠિત કરાયેલા રુદ્રાક્ષના મણકા છે. દંતકથા પ્રમાણે રુદ્રાક્ષ એ ખરેખર શિવના આંસુ છે. તો શિવ ખૂબ લાંબા સમય માટે ધ્યાનમાં બેઠા હતા. બધાને લાગ્યું કે તેઓ મૃત્યુ પામ્યા છે, કારણ કે તેઓ એકદમ સ્થિર હતા. એવું લાગી રહ્યું હતું કે કંઈ ન હતું, કોઈ શ્વાસ ન હતો, પરંતુ સમયાંતરે તેમની આંખોમાંથી પરમાનંદના આંસુ સરી રહ્યા હતા. જીવનની આ એકમાત્ર નિશાની હતી જે તેમણે દેખાડી હતી, કે કોઈ એવો પરમાનંદ હતો જે તેઓ કાબૂમાં રાખી શકતા ન હતા, જેણે તેમને સંપૂર્ણપણે સ્થિર બનાવી દીધા અને તે જ સમયે થોડી થોડી વારે પરમાનંદના આંસુ નીચે સરતા રહ્યા. આ આંસુના ટીપા પૃથ્વી પર પડ્યા કે જમીન પર કે પૃથ્વીની અંદર, અને રુદ્રાક્ષ બની ગયા. રુદ્રના અક્ષ એટલે તેજ. આ શિવના આંસુના ટીપા છે. આના ઘણા પાસા છે. એક વસ્તુ છે કે તેમાં ખાસ સ્પંદન હોય છે, બીજી વસ્તુ એ કે તેમને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવશે, એટલે તે કૃપાનું એક સાધન બનશે, પણ તે સાંકેતિક પણ છે. રુદ્રાક્ષ પહેરવાનું કારણ, તપસ્વીઓ હંમેશા રુદ્રાક્ષ પહેરતા, કારણ કે આ ગ્રહ પરના બધા જીવોમાંથી, વાયરસથી લઈને બેક્ટેરિયાથી લઈને બધા જ સૂક્ષ્મ જીવાણુઓ, કીટકો, છોડવાઓ, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, આમાંનું કોઈ પણ સભાનપણે નક્કી કરી શકતું નથી કે પ્રજનન કરવું કે નહીં. તે બસ થઈ જાય છે. જો એક બીજ બહાર પડી જાય તો બીજો છોડ ઉગી નીકળે છે અને બીજું એક વૃક્ષ બની જાય છે. તો કોઈ પણ એ નક્કી કરી શકતું નથી કે પ્રજનન કરવું કે નહીં. એકમાત્ર પ્રાણી જેની પાસે આ શક્તિ છે કે બીજને રોકી રાખવું અને પ્રજનન ના કરવું સભાનતાપૂર્વક, તે મનુષ્ય છે. હું કહી રહ્યો છું તે શક્ય છે. શું બધા મનુષ્ય સક્ષમ છે કે નહીં તે અલગ બાબત છે, કારણ કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા એક ધીમી પ્રક્રિયા છે. તે એવું નથી કે એક દિવસે અને તે થઈ ગયું. કેટલાક માટે તે હજી પણ ચાલુ છે. તો રુદ્રાક્ષનો મણકો એ વાતનું પ્રતીક છે. શિવ કે આદિયોગી આના વડે ઘણી રીતે રજૂ કરાય છે, કારણ કે આ એક સભાન પસંદગીનું પ્રતીક છે કે તમે નક્કી કરો. જીવનની પાયાની પ્રક્રિયાઓ, ખાવાનું, પ્રજનનની પ્રકૃતિ, ઊંઘ, આ બધી વસ્તુઓ તમે નક્કી કરો, કારણ કે એકવાર તમે આ બધી વસ્તુને તમારા હાથમાં લઈ લો, તમારી જીવનની સ્વતંત્રતા સંપૂર્ણ થઈ જાય છે. જો ખાવા પીવાનું, મળત્યાગ, પ્રજનન અને ઊંઘ
જો આ પાંચ વસ્તુ તમારા હાથમાં આવે, જાગૃત હાથમાં, તો કામ થઈ ગયું, બધું જ મુક્ત છે. તો રુદ્રાક્ષનો મણકો તે પરિમાણને રજૂ કરે છે કે તમે એક જાગૃત મનુષ્ય બનવાનું પસંદ કર્યું છે. તેના પોતાના આરોગ્ય અને બીજા લાભ છે તે અલગ બાબત છે, પણ એક સરળ વાત છે, તમે પોતાની જાતને અને બધાને કહી રહ્યા છો કે જ્યારે હું રુદ્રાક્ષ પહેરું છું તો હું સભાન જીવ છું. મેં નક્કી કર્યું છે કે આ ગ્રહ પર બીજા દરેક પ્રાણી માટે જે અનિવાર્ય પ્રવૃત્તિ છે તે મારા માટે એક સભાન પ્રક્રિયા છે. તો રુદ્રાક્ષનો મણકો જે અમુક રીતે પ્રતિષ્ઠિત કરાયેલો હોય, જે થોડા સમય માટે આદિયોગી પર રહેશે, કદાચ અમે કેટલાક લાખ રુદ્રાક્ષ આપવાના છીએ વિના મૂલ્યે. અમને તેનો ખૂબ મોટો ખર્ચ લાગવાનો છે, ખાસ કરીને તમે જાણો છો કે આ 2020 આપણી પાછળ છે, ફાઉન્ડેશન અહીં આવક વગર બેઠું છે, પણ આપણે આ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે આપણે તેને એવું રાખીશું કે જે લોકો દાન કરવા ઈચ્છે તે કરી શકે, નહીતર તે રુદ્રાક્ષ રાખી શકે છે. અમે આધ્યાત્મિક પાસાને પૈસાથી સંબંધિત રાખવા માંગતા નથી. પૈસાઓ સુવિધા માટે છે, ઇમારતો ઊભી કરવા માટે, લાઇટની વ્યવસ્થા માટે, સાઉન્ડ સિસ્ટમ માટે, આ બધાની વ્યવસ્થા કરવા માટે પૈસાની જરૂર છે. આધ્યાત્મિક પ્રક્રિયા તમને ખબર છે, તેઓ મને કોઈ પગાર નથી આપતા, તે ઠીક છે, કારણ કે મેં મારા જીવનમાં નફો ન કરવાનું નક્કી કર્યું છે. મારે ડાન્સ ચાલી રહ્યો છે, લેવડ દેવડ નહીં, મારે ડાન્સ ચાલી રહ્યો છે બંને સાથે, આદિયોગી અને તમે, તો કોઈ લેવડ દેવડ નહીં. ઠીક છે, જ્યાં આધ્યાત્મિક તત્વ છે ત્યાં કોઈ લેવડ દેવડ નથી. તો આ રુદ્રાક્ષ થોડી બીજી વસ્તુઓ સાથે આવશે, અને આ લાખો રુદ્રાક્ષ કુરિયર કરવામાં આવશે તો તેનો પણ ખર્ચ લાગશે. એટલે જ્યારે તમે રુદ્રાક્ષ મેળવો, તમે કરી શકો એટલું દાન કરો, ઓકે? તમે પોતાના માટે, કે પછી તમે બીજા 100 માણસોને આ રુદ્રાક્ષ આપવા માંગતા હો તો તેમના માટે પણ દાન કરી શકો છો. તો આ ઉપલબ્ધ રહેશે, આ રુદ્રાક્ષનો લાભ લેજો. આ તમારા જીવનમાં એક શક્તિશાળી સાધન રહેશે આદિયોગીની કૃપાને ઉપલબ્ધ થવા માટે. તો આ એક તક છે આ મહાશિવરાત્રિ પર તમારા માટે શિવજીના આંસુઓમાં ડૂબવા માટે, પરમાનંદના આંસુ, દુઃખના નહીં. મને લાગે છે કે હવેથી તમારા જીવનમાં આ જરૂરી છે કે જો ક્યારે પણ આંસુ આવે તો તે પ્રેમ, ખુશી, આનંદ કે પરમાનંદના જ હોવા જોઈએ. ક્રોધ, હતાશા, દુઃખના આંસુ, તેના પર તમારે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. કોઈ દુઃખના આંસુ નહીં, કોઈ હતાશાના આંસુ નહીં, ક્રોધના આંસુ નહીં, બીજા કોઈ પ્રકારની અપ્રિય વસ્તુના આંસુ નહીં, ફક્ત ખુશી, પ્રેમ અને પરમાનંદના આંસુ.